हेलो 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 विद्यार्थियों, स्वागत है तुम्हारे चैनल पर। तो केव गयो बधाने जुनियर क्लर्कनो पेपर ने आई थिंक बधाने आँख तो हवे उगाड़ी दीधी हशे। कई वांधो नहीं, जे तलाटी आव्यानी छे अने हमणां कंईक 5000 प्लस बिन हेड अने सीनियर पण आववानी छे, एटले चिंता जेवी कोई वस्तु नथी। तो आजे आपणे आजना विडियोमां आपणे कई कई वात करवानी छे एना विशे पहेला जणाई दो। पहेला तो सौ प्रथम वात करशुं आपणे जुनियर क्लर्कनुं जे मेरिट छे ने एनुं प्रिडिक्शन करवानुं छे, બરાબર। ત્યાર પછી વાત કરશું કે હવે તલાટી માટે આગળ શું કરવું જોઈએ, જેને આમાંથી સારા માર્ક્સ થતા આમ તેમ છે તો શું કરવું જોઈએ તલાટી માટે, આટલા દિવસોની અંદર એના વિશે વાત કરી શકું છું। અને લાસ્ટમાં આપણે વાત કરશું કે ભાઈ બિન સચિવાલય છે પ્લસ હેડ ક્લાર્ક પ્લસ સિનિયર ક્લાર્ક છે, તો આની તૈયારી હું પછી કયા વિડીયોમાં શું વાત કરીશ આના વિશે, કે જે મારા સબસ્ક્રાઈબર ઓલરેડી છે એને યાદ હશે કે મેં બિન ક્રેક કરેલી છે, હેડની પણ પ્રિલિમ પાસ કરેલી છે, એટલે હું તમને ગાઈડન્સ કરીશ કે ભાઈ કઈ રીતના એક્ઝામ કરવી। તો આપણે પહેલાં તો અત્યારે આનું મેરિટ છે તો એના પર ફોકસ કરીએ એમ। તો હવે મેરિટમાં એવું છે કે ભાઈ હું કોઈ એવો હવામાં તીર નથી મારતો કે ભાઈ આ જો મેરિટ 60 રહેશે તો રહેશે એમ, કેમ કે મેં પોતે પેપર આપેલું નથી તો મને એટલું આઈડિયા ન આવે કે ભાઈ મેરિટ કેમ રહે। મેં આપેલું હોય તો મને ખબર હોય, મારી આજુબાજુ તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ કમ્પેર કરી આ તે આપણે એક આઈડિયો આવે, પણ મેં પેપર નથી આપેલું તો શું કર્યું, કે મેં કઈ રીતના મેરિટ મેં પ્રેડિક્ટ કર્યું છે એના વિશે પણ તમને હું આઈડિયા આપ દઉં, એટલે તમને ખબર પડે કે ભાઈ શું સાચું મેરિટ થઈ શકે આ એમ। તો હવે મેરિટમાં તો એવું છે કે જાણું જે મારું ગ્રુપ છે ટેલિગ્રામમાં, બરાબર, સ્ટડી વ્લોગ જીપીએસસી કરીને, તો આ જોઈન કરે જો ટેલિગ્રામનો જોઈન કર્યો તો આ બધી અપડેટ્સ હું આપતો રહીશ, બરાબર। તો હવે પેપર પહેલાં વાત કરીએ ને તો પેપર લેન્ધી કહી શકાય, બરાબર, અને થોડુંક મધ્યમ કક્ષાનું, અઘરું પણ ના કહી શકાય પણ લેન્ધી હતું ને એટલે અઘરું બની ગયું, બરાબર, વસ્તુ એ છે। બાકી આમ ઘણા પ્રશ્નો એવા કોઈ નહોતા કે ભાઈ મેં જે બુકલી સજેસ્ટ કરી હોય એની બહારના પ્રશ્નો ગયા હોય એમ, જે મેરિટમાં આવવા માટે તમારે આરામથી 70 પ્લસ જો તમને 1.5 કલાક આપ્યો હોય તો ઘણા વ્યક્તિઓ લાવી શકે આની અંદર, બરાબર। તો એવી વસ્તુ એ છે કે ભાઈ લેન્ધી પેપર હતું, એના માટે મેં પહેલાંથી જ કીધું ભાઈ મોક ટેસ્ટ આપ્યા રાખો તો, અને મોક ટેસ્ટ પણ મેં પણ મારી એવી રીતના જ બનાવેલી હતી, તો જે થયું હોય તો આપણે મેરિટ પ્રિડિક્શન માટે છે ને મારું જે ટેલિગ્રામમાં ગ્રુપ છે ને એની અંદર મેં મેસેજ નાખ્યું હતું અને ગૂગલ ફોર્મ નાખ્યું હતું, એની અંદર બધાએ પોતપોતાના માર્ક્સ લખવાના હતા કે ભાઈ કોને કેટલા માર્ક્સ થાય છે, તો એના પરથી મેં એક તારણ કાઢ્યું છે, તારણ પણ તમને જણાવું કે ભાઈ એની અંદર અરાઉન્ડ 100 પ્લસ જણા છે, 100ની આસપાસ, થોડાક 100થી થોડાક વધારે જણાએ એની અંદર પાર્ટિસિપેટ કર્યું, અને એની અંદર મેં માર્ક્સ જોયા તો અરાઉન્ડ 55 પ્લસ છે ને 14 જણાને માર્ક્સ છે, બરાબર। તો હવે આપણે એવું ધારીએ કે ભાઈ અમુક ખોટા લેખા હોય તો આપણે એવરેજ 10 ગણીએ, 100માંથી 10 જણાને 55 પ્લસ માર્ક્સ છે, પર આ બધા તૈયારી કરવાવાળો વિદ્યાર્થીઓની વાત છે। અને 50 પ્લસ છે ને એ અરાઉન્ડ 17થી 18 જણાને 50 પ્લસ માર્ક્સ છે, આમાંથી પણ આપણે 15 અરાઉન્ડ 15 રાખીએ, બરાબર। તો આના પરથી એક તારણ એટલું નીકળે કે ભાઈ મેં મેલ ફિમેલનું પણ કીધું હતું, એટલે મેલની વાત કરું છું જે આ છે, બરાબર, ત્યાર પછી ફિમેલનું આપણે કરીએ, તો વસ્તુ આના પરથી મેરિટ પ્રિડિક્શન નહીં નીકળે ભાઈ, જો આપણે એવા વ્યક્તિઓ લઈએ 10,000 જણા એવા લઈએ કે જે સારી તૈયારી કરીને એક્ઝામ આપવા ગયા છે, એમ તો 4-5 લાખ કે 3.5 લાખ જેવા એક્ઝામ આપવા ગયા હતા, બરાબર। આપણે વિચારીએ કે 10,000 સારા એવા તૈયારી કરે છે, જે પ્રોપર તૈયારીવાળા છે, જે ક્યાંક કંઈક ને કંઈક મહેનત કરે છે, એમાંથી 3-4 હજાર જણા છે જે બિન સચિવાલયમાં રહી ગયા હતા, તે બધા તે બધાને જોઈને આપણે જોઈએ કે ભાઈ એની અંદરથી જો 100 જણાએ 10 જણા આવતા હોય તો 10,000 કેટલા, તો કે 1,000 જણા જેવાને હોઈ શકે 55 પ્લસ, આ કોઈ સારો આંકડો નથી, એક્ઝેક્ટ આંકડો ના કહી શકે પણ આવું હોઈ શકે કદાચ એમ। તો આના પરથી મારું મેરિટ પ્રિડિક્શનમાં એવું છે કે ભાઈ જોઈ લ્યો કે જનરલ મેલ એ હું ધારું તું ક્યાં સુધી છે ને એ મેક્સિમમ થોડુંક રાખીએ આપણે 53 થી 55 સુધી રાખીએ, બરાબર, 53 થી 55 સુધી હોઈ શકે। મેં મારા જે ફ્રેન્ડ્સ છે, ઘણા જે સબસ્ક્રાઈબર્સ મિત્રો છે, બધાને પૂછ્યું, ઘણાને કોકને 65 છે, કોકને એક ભાઈને 69 જેવા પણ છે એકને, અને આ સાચા છે, આજે આ વ્યક્તિઓની વાત કરું છું એને હું પ્રૂફ સાથે આપી શકું, કેમ કે એને ઉપર વિશ્વાસ રાખીએ એવું છે, કેમ કે કનેક્ટેડ છે મારી સાથે, મારા જે ફ્રેન્ડ સર્કલ છે ઘણાને 55ની આસપાસ છે આવી રીતના, તો એના પરથી મેં આ એક પ્રિડિક્શન પણ કાઢ્યું છે કે ડાયરેક્ટ મારા ગ્રુપમાંથી જ નથી પણ થોડુંક મેં બીજું એનાલિસિસ પણ બહારથી ફોન કરીને પણ પૂછ્યું, મારા જે તૈયારી કરતા અને સારી તૈયારી કરવાવાળાને 40 પણ છે એવું નથી, એટલે આની અંદર પ્રિડિક્ટેબલ ઓછું છે, મારી અંદર એક વસ્તુ રહેશે કે પોઈન્ટમાં છે ને, જેમ કે 51.20 છે તો આની અંદર જ 200 જણા હશે, એટલે અરાઉન્ડ 4 થી 5 માર્ક્સમાં બધા પબ્લિક આવી હશે એમ, એવું થશે, એટલે આપણે 53 થી 55 જનરલ મેલ અત્યારે રાખીએ કે મેક્સિમમ, તો પ્લસ માઇનસ આની અંદર થઈ શકે બહુ કંઈ શ્યોરિટી ન કહી શકું, પર સાવ એક એક તો ફિક્સ છે કે ભાઈ જો 65 પ્લસ કોઈ દી નથી રહેવાનું,
આમ તો 60+ પણ નથી, પણ એક આના પરથી એક મોટો મોટો અંદાજ આવે કે આટલું કોઈ દી નહીં જાય, અને મેલનું 40-60 લગભગ જવાની શક્યતા ઓછી છે. એટલે કે મોટો મોટો હિસાબ આપણે મારી લઈએ તો તમને અરાઉન્ડ કહી દઉં. બરાબર, તો હવે આ જનરલ મેલ થઈ ગયો. SCBC મેલની વાત કરીએ આપણે, તો એનું ધારું ત્યાં સુધી 50-52 એક બે માર્ક્સ આમ તેમ, કેમ કે બહુ વધારે નહીં રહે 100 માર્ક્સની એક્ઝામમાં, નથી લાગતો એટલું બધું ડાઉન જાય કદાચ, તો પણ આટલું ગણી શકીએ આપણે. આનાથી -2 અથવા +2 કરી શકો. હવે SCનું પણ આના આના જેટલું જ હું ગણું છું કે 49-50ની આસપાસ રાખું છું. બરાબર, જે પ્રમાણે માનું એટલે મારું એનાલિસિસ છે એના પરથી. બરાબર, હવે ST નું થોડુંક ડાઉન જઈ શકે છે, 45 આસપાસ, 45થી પણ નીચું જઈ શકે છે આ ST નું. આમ મારા ખ્યાલ પ્રમાણે 42-43 પણ હોઈ શકે ST મેલની વાત કરું તો. હવે આની અંદર ક્રાઇટેરિયા એવો છે કે ભાઈ એવું જરૂરી નથી કે 40 માર્ક્સ લાવવા. બરાબર, બાકી પહેલાં પંચાયતમાં એવું હતું કે ભાઈ 40 માર્ક્સ લાવો તો જ પાસિંગ, બાકી એની નીચેના ગમે એટલા હોય તો જગ્યા ખાલી રાખવાની. પણ આ વખતે એવું છે નહીં. એટલે ગર્લ્સનું છે એ મને લાગે ત્યાં સુધી 40ની અંડર જશે, 38-40 ગણી શકીએ આપણે, અથવા તો આનાથી પણ નીચું જઈ શકે છે ગર્લ્સનું. બરાબર, અને આ ગર્લ્સ જનરલ ગર્લ્સની વાત કરું છું. બરાબર, અને SCBC ગર્લ્સનું મને તો લાગે છે કે આ સુધી 36થી ગણી આપણે, 36-38 હોઈ શકે, કેમ કે મેં ઘણાના માર્ક્સ જોયા છે. ગર્લ્સમાં ઘણાને સારા છે, 50 માર્ક્સની એમ છે ગર્લ્સને પણ, તો પણ ગર્લ્સનું આ હોઈ શકે. ને મેક્સિમમ હું તો બધા ગર્લ્સનું અત્યારે એવરેજ 40 ગણીને ચાલું છું, પણ ST ગર્લ્સનું છે ને એ વધારે ડાઉન રહેશે કદાચ, તો કે એ રહી શકે 32-35ની વચ્ચે કદાચ રહી શકે છે. તો આ હોઈ શકે. હવે XRMN PHનું મને કોઈ એટલો આઈડિયા નથી, એટલે હું તમને નહીં જણાવી શકું. બરાબર, કેમ કે એનું મેરિટ આજ સુધી મેં કોઈ પ્રિડિક્ટ કર્યું નથી, અને એના મારી પાસે ડેટા પણ અવેલેબલ ન હોય, એટલે આપણે આ ચર્ચા નહીં કરીએ. જેટલું ડેટા અવેલેબલ છે એની જ વાત કરીએ આપણે, હવામાં ખાલી ખોટું વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાની વાત નથી કરવી. બરાબર, તો આ થઈ ગયું ભાઈ આની અંદર. તો હવે ભાઈ ઓછા માર્ક્સ છે જેને, ઓછા એટલે કે ભાઈ જેને બોયઝને 35 નીચે છે ને એ લગભગ હવે હાઉ સિલેક્શન બંધ કરી દે. એટલે 40 નીચેવાળા આમ તો પણ બહુ ડિમોટિવેટ કરવા નથી માગતો, તે બધાને હવે શું કરવું જોઈએ કે ભાઈ આટલા માર્ક્સ આવ્યા તો એનું રીઝન શું છે, શું થયું એમ તેમ. તો પહેલાં તો તમારા વીક પોઈન્ટને પકડો કે ભાઈ શું સહેલા પ્રશ્નો હતા, ઇઝી ક્વેશ્ચન્સ હતા, તો પણ કઈ રીતના માર્ક્સ કપાણા એના વિશે ધ્યાન આપવું જોઈએ એમ. બીજું કે એક તો મોક ટેસ્ટ આપવી જોઈએ. મોક ટેસ્ટ છે ને એનાથી બહુ ફાયદો થાય. મોક ટેસ્ટ મેં જે મોક ટેસ્ટ ખાલી લીધી ઓપ્શન, મતલબ આ જે જુનિયરનું પેપર હતું એ ટાઈપની મારી મોક ટેસ્ટ તમે જોશો, એમાં એવા હશે વિધાનવાળા વાક્યો હશે, તો એનાથી તમને એક આઈડિયો આવે છે. અને મોક ટેસ્ટ સમય મર્યાદા ટાઈમ સાથે આપવાનું રાખો જેમ બને એમ. બરાબર, મોક ટેસ્ટ વધારે ફાયદો થશે. મેથ્સ માટે છે ને એક ટાઈમ બંધાડીને મેથ્સને જેમ બને સ્પીડ થોડીક ઇન્ક્રીઝ કરો, તો ત્યાં જ માર્ક્સ વધી જશે. અને કોઈ વન લાઇનર પ્રશ્નો આવ્યો જાણે કે કોઈ પણ ભાઈ કેલિડોસ્કોપ, બરાબર, તો એ કોની કૃતિ છે એમ, તો એ તો 5 સેકન્ડ પણ ના થાય ક્યાં જવાબ આવી જાવ છે ફટાક. કેલિડોસ્કોપ મહંમદ માકડ, ચલો ફટાફટ ઠીક થઈ ગયું. રાઉન્ડ એ જો કે આ વખતે મોટા હતા એટલે વાંધો નહીં, પણ તો અહીં જેમ બને આવા વન લાઇનમાં ટાઈમ બચાવો, તો એ પાછળથી ટાઈમ તમારો વધશે. એટલે તમે આમાં પછી કેલિડોસ્કોપ ઓકે હા ધીરે ધીરે એમ નહીં, જેમ ફટાફટ કે ભાઈ કેલિડોસ્કોપ આપણે જ છે પછી બહુ વિચારવાનું નથી, કેમ કે તમે જ્યારે વધારે રિવિઝન કર્યું હશે ત્યારે વન લાઇનર તમને 20-25 વન લાઇનર હશે કદાચ, બહુ અઘરું પેપર નીકળે તો એટલા તો હોય જ આઈથી. તો એમ એની અંદર તમારી ગ્રીપ સારી હોય, તમને ફટાફટ આન્સર મગજમાં ક્લિક થઈ જાય. અને મેં કીધું એને જેમ પેપર પહેલાં આખું ટીક કરો પછી એની અંદર રાઉન્ડ કરો, એને કરતાં પેપર વાંચો કેલિડોસ્કોપ મોહન માકડ આવડે છે તો કે હા ટીક કરી દો આગળ વધો, પછી એમાં આની અંદર ટીક કરો પહેલાં અને પછી OMRમાં ટીક કરો, અને તો પછી એમાં તમે કેવું થશે જેમ જેમ ક્યારેક અઘરો પ્રશ્ન આવ્યો તમે ત્યાં અટવાઈ જશો અને આ બધું પણ પછી ઇફેક્ટ કરશે. એટલે એવું ધ્યાન રાખો કે સાથે સાથે ટીક કરતા જાઓ. આવડે નથી આવડતો ફટાફટ, સાવ આવડતું જ નથી ત્યાંને ત્યાં જઈ કરી દો. બરાબર, અથવા ડાઉટ લાગે છે સર્કલ કરો પાછળથી પાછા આવશું એમ, અને પછી એને એ કરવા ઉપર સર્કલ કરી રાખવાનો આઈડિયા આવે. અને OMRની અંદર નથી વાત કરતો, સર્કલ કરવાને આપણે પેપરની અંદર, જે ક્વેશ્ચન પેપરની અંદર સર્કલ કરી લેજો. બરાબર, એટલું તો આઈ થિંક આઈડિયા હશે બધાને. હવે એવું થઈ ગયું, જ્યાં વન લાઇનર દેખાય ત્યાં ટાઈમ બચાવો, પ્લસ જે વિધાનોવાળા વાક્ય છે એમાં લાગે છે કે ભાઈ 1-2, 1-2-3, 3-4 અને 1-2-4 આવું છે સમથિંગ. હલો, તો હવે આમાં જે બે ઓપ્શન વધારે દેખાય પહેલાં એને ચેક કરી લો ફટાફટ, કે ભાઈ બીજો ઓપ્શન છે તો એ સાચો હોય ને તો પછી બીજા ચેક કરો, તો પછી એકને કેન્સલ કરો. બે ખોટો જોઈએ ને તો આમાં ઘણી વખતે એવું હતું આ એક્ઝામની અંદર આન્સર કે ભાઈ
સેકન્ડ ઓપ્શન જ ખોટો છે તો ભાઈ ડાયરેક્ટ આ જ જવાબ આવી જતો હતો. એટલે ત્યાંથી જ પછી આગળ વાંચવાની જરૂર નથી. આપણે શ્યોરિટી હોય કે ભાઈ રાણકી વાવ કોણે બંધાવી છે તો એ ભાઈ મીનરદેવી નથી બંધાવેલી, તો પછી ત્યાં શ્યોર જ છે ભાઈ, વાંચેલું જ છે, રિવિઝન કરેલું છે, એટલે ફટાફટ. એટલે એવી રીતના થોડુંક ધ્યાન રાખો તો થઈ શકે એમ, કેમ કે જે મેં હેડલેકનું પેપર આપેલું હતું એ સેમ આ ટાઈપનું હતું, તો એની અંદર આવી રીતના તમે ટાઈમ બચાવી શકો છો એમ, તો ત્યાં થઈ શકે. અને મેથ્સ હું તો કહું છેલ્લે રાખો, છેલ્લે 10-15 મિનિટ મેથ્સ માટે રાખો. એટલે આની અંદર 10-15 મિનિટ બહુ કહેવાય, પણ છેલ્લી 8-10 મિનિટ વધે મેથ્સ માટે તો ઇનફ છે. પછી તો ક્યાં સુધી આગળ મેક્સિમમ સ્પીડ લાવો, બરાબર. જીકેના પોર્શનમાં તમારી પકડ એવી મજબૂત કરો કે ભાઈ ફટાફટ વાંચતા જાઓ એમ થતું જાય. અને આ પેપર તો શ્યોરિટી લેન્ધી જ હતું, એમ તો વાતું કરવી હેલી છે પણ અઘરું પડી એ તો વાત સાચી છે, બરાબર. તો આ થઈ ગયું. બીજું આના પર તો એક સેપરેટ વિડીયો તમે ચાહો તો બનાવી દેશું. બાકી હવે વાત કરીએ તો ભાઈ બિન સચિવાલય આવવાની છે, ભાઈ બિન સચિવાલય લાવવાની છે. તો મારે હતા એમાં 147 માર્ક, આટલા માર્ક કવર કરવા છે તમારે. તો આના વિશે હું સેપરેટ એક વિડીયો બનાવીશ મસ્ત, કે ભાઈ તમે પણ આટલા માર્ક કંઈ અઘરું નથી, આટલા માર્ક કવર કરવા હોય ને મેં જેટલી વસ્તુ કરી છે આખી તમને એક્સરે કાઢીને આપી દઈશ કે ભાઈ જો મેં આટલી આટલી વસ્તુ આમ કરી હતી, અહીંયા બુક બદલાવી હતી, અહીંયા આ ટેસ્ટ સિરીઝ લીધી હતી, અહીં થયું હતું, બધું હકીકત આખી કહી દઈશ તમને, મેં શું શું કઈ રીતના તૈયારી કરી હતી, બરાબર. ને મારા પાસના વિડીયો છે, તમે એમાંથી જોઈ લો કે હું કોઈ બુક વાંચતો શું છે. તો એમાંથી હું તમને આખી હકીકત બધી કહી દઈશ કે ભાઈ કઈ રીતના તમે પણ ક્રેક કરી શકો છો. હેડ ક્લાર્ક છે, બિન સચિવાલય છે, ગૌણ સેવાની ભરતી ક્લિયર કરવી 200 માર્ક્સની, તેમાં કઈ કઈ બાબત ધ્યાન રાખવી, બરાબર. અને બસ 7-8 કલાકની તૈયારી, એવું કંઈ નથી કે ભાઈ 10-10 કલાક વાંચો, આટલી કલાકોમાં પણ કઈ રીતના કરવી એના પર હું સેપરેટ મસ્ત એક વિડીયો લાવીશ, બરાબર, કે હાઉ ટુ સ્કોર 30 મચ એમ. તો કંઈ વાંધો નહીં, આટલો વિડીયો થોડોક લાંબો ના થઈ જાય એટલા માટે. તો હવે ધ્યાન રાખવાની છે આપણે, જે નબળા સબ્જેક્ટ ઉપર ફોકસ કરો, બરાબર. અને બાકી કંઈ કામકાજ હોય તમે પહેલાં તો ડિસ્ક્રિપ્શનમાં છે ને કોમેન્ટની અંદર તમારા બધાના માર્ક્સ એકવાર લખી નાખજો, બરાબર, પ્રોવિઝનલ આન્સર પ્રમાણે. આઈ થિંક 1-2 માર્ક્સ છે જે વિવાદિત લાગે છે કદાચ, બાકી તો પરફેક્ટ છે. એના પર અમે તમારા માર્ક્સ લખો તો પણ જે એક આઈડિયા આવે બધા, તમને પણ બીજાના માર્ક્સ ખબર પડે શું છે. અને હકીકતના જે માર્ક્સ લખો તમારું એવું સમજો કે ભાઈ ભગવાન જોવે છે. જો ખોટા માર્ક્સ લખશો ને તો ભગવાન કોપાયમાન થઈ જશે. ભલે 25 આવ્યા હોય તો લખો, કંઈ વાંધો નહીં. એ તમે 25 આવ્યા 50 લખશો તો તમને કંઈ પાસ તો નથી થઈ જવાના. તો તમે જેટલા આવ્યા એટલા લખો. તમને એકચ્યુઅલી આની લીધે તમારું બેનિફિટ એ થશે કે બધા સામે તમે પેલું કરશો કે ભાઈ મેં 25 જ લખ્યા, તો ઈમાનદારીને તમને ભગવાન કદાચ આવતી એક્ઝામમાં સારા માર્ક્સ આપી પણ દે. કંઈ નહીં, બધાને ઓલ ધ બેસ્ટ. અને હવે આવતી તૈયારી માટે ધ્યાન રાખજો. અને કંઈ કામકાજ હોય તો મારું આઈડી ટેલિગ્રામ આઈડી છે, ઇન્સ્ટાગ્રામ આઈડી મેં આપેલું છે, એની અંદર મેસેજ કરી દેજો. આ છે, એ ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, બરાબર, મેસેજ કરી દેજો. મારા નંબર પણ પાસ્ટ વિડીયોઝમાં તમને મળી જશે, જેને ગોતતા આવડતે એને મળી જશે, બરાબર. તો કંઈ નહીં, હવે બાય બાય.